परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाश नो श्रद्धा आपने करी रहा छे। एमां बीजा अधिकारनी गाथा 83 नो स्वाध्याय चाले छे। बीजा अधिकारनी गाथा 83 नो आपणे अन्वयार्थ भावार्थ अने गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचन नो केटलो भाग कर्यो छे शेष भाग आजे लईशुं। તે પછીથી ગાથા 84 શરૂ કરીશું। તો પહેલા આપણે ગાથા 84 લઈએ છીએ, સળંગ ગાથા 211। 84મી ગાથાના ઉપોદઘાતમાં કહે છે કે આગે જ્ઞાન કે લીએ શાસ્ત્ર કો પઢતે હુએ ભી જિસકે આત્મજ્ઞાન નહીં વહ મૂર્ખ હૈ એસા કથન કરતે હૈ। गाथा 84। बोध निमित्तेन शास्त्रम किल लोके पठ्यते अत्र तेन पि बोधो न यस्य वरः स किं मूढो न तथ्यम्। 84मी गाथाना अन्वयार्थमां कहे छे कि अत्र लोके किल बोध निमित्तेन शास्त्रम पठ्यते, इस लोक में नियम से ज्ञान के निमित्त शास्त्र पढ़े जाते हैं, तेन अपि यस्य प्रबोधन, परंतु शास्त्र के पढ़ने से भी जिसको उत्तम ज्ञान नहीं हुआ स किम मूढ़न तथ्यम्, वह क्या मूर्ख नहीं है, मूर्ख ही है इसमें संदेह नहीं। सुखे छे कि इस लोक में नियम से ज्ञान के निमित्त शास्त्र पढ़े जाते हैं, परंतु शास्त्र के पढ़ने से भी जिसको उत्तम ज्ञान नहीं हुआ वह क्या मूर्ख नहीं है, मूर्ख ही है इसमें संदेह नहीं। गुजराती में गाथा लिए छे। बोध कारणे शास्त्र सौ खरे भणे जगमाए, तेथी थयो न बोध त्या ते सू न मूर्ख राय। एना अर्थमां कहे छे कि आ लोकमां नियमथी ज्ञानने माटे शास्त्रनो अभ्यास कराय छे, ज्ञान प्राप्ति माटे शास्त्र अभ्यास छे। ते शास्त्रोने भणवाथी पण जेने उत्तम ज्ञान थतु नथी ते शू मूर्ख नथी, अर्थात मूर्ख ज छे। शास्त्रनु प्रयोजन ज्ञान छे, अने एवु प्रयोजन सिद्ध न थाय एटले के ज्ञान न थाय तो पछी शास्त्र अभ्यास कर्यो ए शू कामनो, शास्त्रनी पाछळ पड्यो रे पण ज्ञान प्राप्त न करे। જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર અભ્યાસ કરે છે એવું જ્ઞાન પ્રાપ્ત ન કરે અને અનેક પ્રકારે બીજી શાસ્ત્રની વાતને એ વિચારે તો એને અહીંયા કહે છે કે મૂર્ખ નથી, શું એ મૂર્ખ જ છે। આ લોકમાં જો કે લોક વ્યવહારથી નવીન કવિતા કરનાર કવિ, પ્રાચીન કાવ્યોની ટીકા કરનાર ગમક, જેને વાદમાં કોઈ ન જીતી શકે તે વાદી, અને પોતાની વાણીથી શ્રોતાઓને પ્રસન્ન કરનાર વાગ્મી ઇત્યાદિ ગુણો શાસ્ત્રીય જ્ઞાનથી ઉત્પન્ન થાય છે। શાસ્ત્રીય જ્ઞાન એટલે
એવું જ્ઞાન કે જે દ્વારા બહારનું માહિતીરૂપ જ્ઞાનને કોઈક પ્રકારે બહારની એવી વિદ્યાના જ્ઞાન થાય. પણ મૂળ વસ્તુ તો એ છે કે એને આત્માનું જ્ઞાન કરવાનું છે, તો આત્મ જ્ઞાનમાં જે નિમિત્ત કારણ છે એને જ સાચા અર્થમાં શાસ્ત્ર કહેવાય છે. એ શાસ્ત્રનું ઉદ્ભવ સ્થાન જીનવાણી હોય છે. બીજા ગમે તેટલા અભ્યાસ કરીએ, પરંતુ જેનું ઉદ્ભવ સ્થાન જીનવાણી છે અને જેમાં આત્માનું પરમ કલ્યાણની વાત હોય, જેમાં પોતાને પરમાત્મા થવાનો ઉપદેશ પ્રાપ્ત થતો હોય, જેમાં પોતે પરમાત્મા દશાને કેમ પ્રગટ કરે એ વાત મળતી હોય, એ જ સાચા શાસ્ત્ર છે. બાકી કોઈ પણ પ્રકારની બાહ્ય વિદ્યા માટે કે બાહ્યમાં કોઈ એવી પ્રતિભા દર્શાવવા માટે એ પ્રકારના જે કંઈ છે એને શાસ્ત્ર કહેવાતા નથી. એ બધું જ સાહિત્ય જે છે એ નિરર્થક છે. એનાથી જે જ્ઞાન છે એ જ્ઞાનને ખરેખર વાસ્તવમાં જ્ઞાન કહેતા નથી, એને માહિતી જ્ઞાન. એટલે અહીંયા પહેલા વાત એ લીધી કે આ લોકમાં જો કે લોક વ્યવહારથી નવીન કવિતા કરનાર કવિ, પ્રાચીન કાવ્યોની ટીકા કરનાર ગમક, જેને વાદમાં કોઈ ન જીતી શકે તે વાદી, અને પોતાની વાણીથી શ્રોતાઓને પ્રસન્ન કરનાર વાગ્મી ઇત્યાદિ ગુણો શાસ્ત્રીય જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. એટલે આ શાસ્ત્રીય જ્ઞાન જે કહેવામાં આવ્યું તો માહિતીરૂપ જ્ઞાન છે. એટલે હવે આગળ કહે છે કે તો પણ નિશ્ચયથી વિતરાગ સ્વસંવેદન જ્ઞાનને જ આગમમાં વખાણ્યું છે. એટલે વિતરાગ સ્વસંવેદન જ્ઞાનને આગમમાં વખાણ્યું છે તો એ આગમ છે, અને વિતરાગ સ્વસંવેદન જ્ઞાન છે તે પ્રયોજન છે. એવા પ્રયોજનની સિદ્ધિમાં જે ખરેખર નિમિત્ત કારણ થાય છે તે બધા આગમ છે, એ જીનવાણી છે. પરમાત્માને પ્રકાશક અધ્યાત્મ શાસ્ત્રોથી ઉત્પન્ન થયેલ વિતરાગ સ્વસંવેદનરૂપ જે બોધ છે તે જ ગ્રહણ યોગ્ય છે, બીજો બોધ નહીં. પરમાત્માને પ્રકાશક અધ્યાત્મ શાસ્ત્રોથી ઉત્પન્ન થયેલ વિતરાગ સ્વસંવેદનરૂપ જે બોધ છે, એ બોધ ક્યાંથી આવ્યો છે? જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યો છે. સ્વના સંવેદનની વાત જેને સ્વસંવેદન થયું હોય એ જ કહી શકે ને, બીજો ક્યાંથી કહે? અને એ બોધ છે તે ગ્રહણ કરવા યોગ્ય છે, બીજો કોઈ બોધ નહીં. બહુ સરસ વાત કરી છે. સ્વસંવેદન જ્ઞાન વિના શાસ્ત્રોને જાણવા છતાં જીવ મૂર્ખ જ છે, અજ્ઞાની જ છે. પરમાત્મ પ્રકાશક શાસ્ત્રોને જાણીને સ્વપદમાં વિશેષપણે લીન થવું જોઈએ. પોતાના પરમાત્મ સ્વરૂપનો પ્રકાશ કરનાર એટલે કે એવા પોતાના પરમાત્મ સ્વરૂપનો નિર્ણય કરાવનાર અને એની પ્રાપ્તિ કરાવનાર જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનો ખૂબ સારી રીતે અભ્યાસ કરીને, જેમ જીનેશ્વર ભગવાને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એવી પ્રાપ્તિનો પુરુષાર્થ કરે એ જ જીવનમાં કર્તવ્ય છે. અને એવા કર્તવ્યમાં આ જીનવાણી આ આગમ એ જ કાર્યકારી થાય છે. પુરુષાર્થની દિશા ચિંધનારા, પુરુષાર્થનું સાચું સ્વરૂપ બતાવનારા એ શાસ્ત્રો છે કે જેનું ઉદ્ભવ સ્થાન જીનવાણી છે. એટલે એવા શાસ્ત્રોનો અભ્યાસ કરે તો જ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય, તો જ સ્વરૂપનું મહાત્મ્ય સમજાય, અને તો જ એવો પુરુષાર્થ ઉપડે, અને એ જ જીવનમાં કરવા યોગ્ય છે. એટલે કહે છે કે પરમાત્મ પ્રકાશક શાસ્ત્રોને જાણીને સ્વપદમાં, નિજ પદમાં, પોતાના શુદ્ધ સ્વરૂપમાં વિશેષપણે લીન થવું જોઈએ. આગળ કહે છે બીજા શ્લોકનો આધાર આપીને કે વીરા વેરગ પરા થોવમ પીહુ સિક્કા ઓણ સિજ્જંતી અહુ સિજ્જંતી વિરાગેણ વિના પડી દેશું વી સવસત્તેશું.
વૈરાગ્યમાં તત્પર વીર પુરુષો થોડું શીખીને પણ સિદ્ધ એટલે કે મુક્ત થાય છે, પણ વૈરાગ્ય વિના અનેક શાસ્ત્રો ભણવા છતાં મોક્ષ થતો નથી. શું કહે છે કે વૈરાગ્યમાં તત્પર વીર પુરુષો થોડું શીખીને પણ મુક્તિને પ્રાપ્ત કરે છે, સિદ્ધ થાય છે, પણ વૈરાગ્ય વિના અનેક શાસ્ત્રો ભણવા છતાં મોક્ષ થતો નથી. અને આગળ પણ કહે છે કે ઉપરનું કથન એટલે આ જે કહેવામાં આવ્યું એ કથન વૈરાગ્યની પ્રધાનતા બતાવવા માટે છે, પણ શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કરવા અર્થે નથી. એટલે કે શાસ્ત્ર અભ્યાસ ન કરવો એમ કહેવાનો આશય નથી, પણ શાસ્ત્ર અભ્યાસ કરી અને વૈરાગ્ય તરફ વળવું, વૈરાગ્યની પ્રધાનતા બતાવી છે અહીંયા કે માત્ર શાસ્ત્ર અભ્યાસથી મુક્તિ થતી નથી. અને ભલે બીજું પણ એક વાત અહીંયા કરી છે કે તેમ મારામાં વૈરાગ્ય નથી એમ બોલીને શાસ્ત્ર અભ્યાસ ત્યજી દેવાનો પણ નથી. કોઈ એમ કહે કે શાસ્ત્ર અભ્યાસ તો હું કરું છું, બરાબર છે, પણ તમે જેમ કહ્યું પ્રમાણે વૈરાગ્ય વિના શાસ્ત્રો ભણવાથી મુક્તિ થતી નથી અને મારામાં વૈરાગ્ય નથી, તો હવે હું શાસ્ત્ર અભ્યાસ છોડી દઉં છું, હવે હું વૈરાગ્ય તરફ વળું છું. તો કે છે કે ના, એમ બોલીને શાસ્ત્ર અભ્યાસ ત્યજી દેવાનો નથી. શાસ્ત્ર અભ્યાસ તો હોય જ, જીવન પર્યંત શાસ્ત્ર અભ્યાસ તો હોય જ, પણ સાથે ને સાથે વૈરાગ્યની પ્રધાનતા બતાવી છે કે વૈરાગ્ય એવો હોવો જોઈએ, એવો ઉપશમ ભાવ હોવો જોઈએ. શાસ્ત્રનું પ્રયોજન જે છે એ તો વિતરાગતા છે ને, એવી વિતરાગતા પ્રગટ કરવાની છે. વળી એક બીજા શ્લોક નો આધાર આપીને કહે છે, અખરડા જોયંતુ જીવુ અપીણ નિર્ણવું ચિત્ત કણ વિરહીય ફલાલુ જીમુ પર સંગહીવું બહુતુ. જેમ કોઈ માણસ દાણા વગરનું ઘણું પરાળ નિરર્થક એકઠું કર્યા કરે, તેમ આ જીવે શાસ્ત્રોના અક્ષરોમાં જ મન આપ્યું, પણ પોતાના આત્મામાં મનને સ્થિર ન કર્યું. શું કહે છે કે જેમ કોઈ માણસ દાણા વગરનું ઘણું પરાળ, એટલે કે એવું ઘાસ જેમાં દાણા નથી, દાણા વગરનું વાવ્યા હોય દાણા પણ એમાંથી કાંઈ ઉપજ્યું ન હોય, અને એવું ઘાસ ગમે તેટલું ભેગું કરે પણ એમાંથી દાણા તો નીકળે જ નહીં, એવું ભેગું કરે એથી એને કાંઈ પ્રાપ્ત થતું નથી. જેમ કોઈ માણસ દાણા વગરનું ઘણું પરાળ નિરર્થક એકઠું કર્યા કરે, તેમ આ જીવે શાસ્ત્રોના અક્ષરોમાં જ મન આપ્યું, પણ પોતાના આત્મામાં મનને સ્થિર ન કર્યું. શાસ્ત્રની વાતમાં ગૂંચવાઈ ગયો, એની ભાષામાં વગેરેમાં, એમાં આવતા અલંકાર વગેરેમાં કે એમાં થી વ્યાકરણ વગેરેની વાતમાં કે એમાં જે ગૂંચવાઈને રહી ગયો, પણ આત્મામાં મનને સ્થિર કરવારૂપ જે વાત શાસ્ત્રમાં આવી એને સ્વીકારી નહીં, આત્મસાત કરી નહીં, એટલે પોતાના આત્મામાં મનને સ્થિર ન કર્યું. આ પાઠને ગ્રહણ કરીને શાસ્ત્ર અભ્યાસીઓને દોષ ન દેવું. જો ફરી પાછું અહીંયા સ્પષ્ટતા કરે છે કે આમ કહ્યું એટલે શાસ્ત્રનો જેવો અભ્યાસ કરે છે એમને દોષ ન દેવો કે એ શાસ્ત્ર અભ્યાસથી કાંઈ થતું નથી, નિરર્થક છે, એવું કહેવાનો અહીંયા આશય નથી. પણ આત્માને ઉપકારક એવા ગ્રંથોનો અભ્યાસ વધારવો એમ કહેવાનો આશય છે. એટલે ઉદાહરણ પણ એવું આપ્યું કે દાણા વગરનું ઘણું પરાળ, દાણા વગરનું ઘાસ એકઠું કરી અને એમાં કાંઈ પણ પ્રયત્ન કર્યા કરવાથી શું લાભ છે. એટલે કે એવા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ, જીનવાણીનો અભ્યાસ કરવો જોઈએ, અને એ અભ્યાસમાંથી પોતાને પરમ સત્યની પ્રાપ્તિ થાય અને એવા સત્યને સ્વીકારી અને પોતે એવો પુરુષાર્થ કરે એમ અહીંયા કહેવાનો આશય છે. શાસ્ત્ર અભ્યાસ છોડાવવાની પણ વાત નથી અને સાથેને સાથે ગમે તેવા શાસ્ત્રો વાંચવાની પણ વાત નથી અને શાસ્ત્રમાં જ રોકાઈ રહેવાની પણ વાત નથી એમ અહીંયા કહેવાનો આશય છે. એટલે કહે છે કે આત્માને ઉપકારક એવા ગ્રંથોનો અભ્યાસ વધારવો, તેમજ શાસ્ત્રના જાણનારાઓએ પણ મંદગતિ તથા અલ્પ ક્ષયોક્ષમ વાળાની નિંદા ન કરવી. જો બીજી વાત પણ સાથે લીધી કે જેઓ શાસ્ત્રનો અભ્યાસ ખૂબ કરે છે, જેને આ બધી વાત સમજાય છે, એમણે પણ જેને
એટલો સૌક્ષમ નથી ને શાસ્ત્રની ગૂઢ વાતો સમજવા નથી આવતી. ન્યાય પક્ષ દ્વારા અનેક રીતે વાત કહેવામાં આવતી હોય તો એને કદાચ એટલી સમજવાની શક્તિ ન હોય તો એની નિંદા ના કરવી, કેમ કે નિંદા કરવાથી રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, તેથી સંસાર પરિભ્રમણ વધે છે અને ઘણા કાળ સુધી બોધિની પ્રાપ્તિ થતી નથી. એટલે જેમને શાસ્ત્ર અભ્યાસ છે ને જે જાણે છે એને જેમનો ક્ષયક્ષમ ઓછો છે એની નિંદા ના કરવી, એ પણ સાથે વાત કરી દીધી છે. શું કહે છે? કેવી નિંદા ન કરવી, કેમ કે નિંદા કરવાથી રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, તેથી સંસાર પરિભ્રમણ વધે છે. કેમ કે એવા શુભાશુભ ભાવને કારણે બંધ પડે છે એટલે ભવના ભ્રમણ વધે છે અને ઘણા કાળ સુધી બોધિની પ્રાપ્તિ થતી નથી. અભિમાન કરે ને એવા કે અમને આટલું આવડે છે, અમે શાસ્ત્રમાં પારંગત છીએ, તો પછી ભવિષ્યમાં એવો બોધ પણ પ્રાપ્ત થતો નથી. તેમ વર્તમાનમાં તપસ્ત્ર આદિ નાશ પામે છે. શાસ્ત્રની વાત સમજાય છે તો એના અભિમાન વગેરે જે કરે છે ને એના તપસ્તરણ આદિ પણ નાશ પામે છે. બહુ મોટી વાત કરી છે. તો આ રીતે આ 84ની ગાથા છે. આપણે અત્યારે 83ની ગાથા નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ પૂજ્ય ગુરુદેવ. એમાંથી ઘણા ન્યાય સમજાવી રહ્યા છે. જે શેષ ભાગ ગુરુદેવના પ્રવચનનો બાકી રહ્યો છે તે આજે આપણે લઈએ છીએ. અને એ લેતા પહેલા 83ની ગાથામાં શું વાત છે એનું ફેર પુનરાવર્તન કરીએ. 83ની ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે જે જીવ શાસ્ત્રોને ભણવા છતાં મિથ્યાત્વ આદિ વિકલ્પોનો ક્ષય કરતો નથી તે મૂર્ખ છે. કારણ કે શરીરમાં રહેલા પણ નિર્મળ પરમાત્માને માનતો નથી, તેની શ્રદ્ધા કરતો નથી. આ દેહ દેવળમાં બિરાજમાન પોતાના ભગવાન આત્માને જે માનતો નથી એ શાસ્ત્રો ભણવા છતાં મિથ્યાત્વને કેવી રીતે છોડવાનો? એ મિથ્યાત્વ છોડતો નથી, વિકલ્પોનો ક્ષય કરતો નથી અને પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ વાતનો સ્વીકાર કરતો નથી, એ મૂર્ખ છે. શાસ્ત્રો ભણે છતાં પણ એ મૂર્ખ છે, એ વાત ચાલી રહી છે. તો 83ની ગાથા ઉપરનું પ્રવચન આપણે આગળ લઈએ છીએ. આઈ તો કે છે પ્રભુ તારી દયા પાર હવે, ક્યારે તારી દયા પડે? કેટલો આનંદ નો નાદ પૂર્ણ શુદ્ધ ચૈતન ઘન છો તેમ જીવતર. જીવતર નું એનું જીવતર શક્તિ સવારમાં એનું આત્મામાં જીવતર નામની શક્તિ છે. હું કુર્તાની શક્તિ છે ને, પહેલી શક્તિ છે. કેમ કે ત્યાં જીવો શરીર નવ સણના થયો બીજી ગાથાઓ પાડી ને એ નથી, જીવ શક્તિ કાઢી નથી. એ છાનમાં રહેતો હોવા તો ચકરકંદ એને બાપીને ખાય. હું કેવાય શિવરાત્રિમાં આ લોકો કરે છે ને અનુમતિઓ આવે છે ને શિવરાત્રિ ફરાવ ફરાવ ખાઈ નહી. હા આ ફરાવ તો અહીં છે કે છે અતિન્દ્રિય આનંદ નો સાગર પ્રભુ. હા એને શાસ્ત્ર ના ભણતર નો વિકલ્પ પણ છોડી દે. હા હા એવી વાતો છે, કઈ સાંભળવા મળ્યું નથી અત્યારે તો. હા હા તમે તો જાણીએ દાન 87 વર્ષ ત્યાં 80 નો હાથ ના એ તો દુકાન ઉપર્યા. હે કે છે જોવાનું તો હવે એ બધું રાખ્યું ફોન ની વાત પર રાખો.
એ જન્મ જયંતિ નો 28મી આવી થયું ને, જામનગર થવાનો છે. 28મું બેસે ને વૈશાખ શું બીજ આ માટી ને શરીર ને આત્મા ને તો છે અનાદિ અનંત. હા હા તો કે છે ભગવાન બિરાજે છે અંદર માં, એને તે પછો નહીં ભરવું. આમ પડ્યો છે નજીક અંદર. અને તું શાસ્ત્ર ના ભણતર ના વિકલ્પ માં રૂકાઈ ગયો, પણ આ અંદર છે એને તો જોયું જોયો નહી. એમ કે હા 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 દાખલો હો પાકો મોટો માણસ તો આવ્યો હોય કરોડપતિ અબજપતિ મળવા, એ મળવા તાકડે બેઠો ને એમાં છોકરો એવો બેચારો નાની મને. હવે એની હવે વાતો વળગી ગયો પા કલાક. ઓલો મોટો માણસ રૂચીને બી ગયો જે કઈ કરે, છોકરો આવ્યો ને બેચાર રૂપાવો હોય બે ચાર વરનો હોય એની હવે વાત પણ આવ્યો છે એની અમુક તો જો એમ આ પરમાત્મા એમ કે છે જિનવર દેવ ત્રિલોક ના ઇન્દ્ર ને ગણધરો ની સભા ની વચ્ચે એમ કેતા હતા કે અંદર આનંદ નો નાદ ભગવાન છે તેની હું તે જોયું નથી. તું રોકાઈ ગયો રાગ ને વિકલ્પ માં બધા છો, છોકરાની રમત માં રોકાઈ ગયો બાપા. હા હા આવી વાતો છે બાપુ. હીરાભાઈ નથી આવ્યા ને મુંબઈ ગયા છે. હા શું કીધું, આ દેહ માં રહેતે હોઈએ ભી અતેન્દ્રિય અમૃત નો સાગર ભગવાન બિરાજે સંદર. અરે મને ખબર ક્યાં છે, એક બે પાંચ દસ લાખ મળે જ્યાં ત્યાં રાજી રાજી થઈ જાય લાભશે ને આંધણ મૂકો આજ પેદા થયા 50,000 લાખ ઘોડી નથી ઝેર છે એની મીઠા છે ઝેર છે. બાપુ તને ખબર નથી ભાઈ, તું માણસ થયો પણ તને માણસ માણસમાં શું ચીજ છે એની ખબર નથી. હા હા સમજાણું કાંઈ હા એ કે છે દેહ માં રહેતે થતે નિર્મળ પરમાત્મા તો નય જ્ઞાન છે લાતા હે સદન મેં લાતા હે. એનો એને વિશ્વાસ આવતો નથી કેમ કે વસ્તુ છે એની ખબર નથી. અને આ જગત ના પદાર્થ નો વિશ્વાસ આ તાવનું શું કહેવાય કોયડાન કોયડાન લઈ તો મટી જેવો વિશ્વાસ. હે રોટલો ખાય તો સુધા મટી જશે એવો વિશ્વાસ, દવા લઈશ તો ડોગ મટી. અરે ભગવાન હે ત્યાં એને વિશ્વાસ. પણ અહીં અતિન્દ્રિય આનંદ નો નાથ અંદર બિરાજે છે પ્રભુ. આત્મ તત્વ છે એ વસ્તુ છે. હા હા અરે એને ક્યાં એક સમયની વર્તમાન દશાની રમતીઓમાં એ વર્તમાન પર્યાય અને વર્તમાન ક્ષેત્ર જેટલામાંથી પડ્યા ઉઠે એમાં રમત એની બધી અનાદિની. પણ આ દેહમાં રહેતે હુએ બી નિર્મળ પરમાત્મા તો નહીં વે શ્રદ્ધાને લાતા. હા શાસ્ત્ર કે અભ્યાસ કા ફળ તો એ હે ભાષા દેખો. હા જેણી વાર ભગવાન માર્ગ બહુ જીણું બાપુ, અત્યારે તો કઈ સાંભળવા મળે એવું નથી. દયા પાવો ને વ્રત કરો ને અપા કરો ને એ વાતો ક્યાં ક્યાં બધી એકલી રાગ ની વાતો અને એમાં ધર્મ માન્યા. હા એ તો કે છે કે શાસ્ત્ર ને ભણવાનો અભ્યાસ નો ફળ રાગાદી વિકલ્પો દૂર કરના. હા હા
નાળિયેર છે ને, નાળિયેર એ ઉપરના છાલા એ કઈ નાળિયેર નથી, તેમ કાચલી છે એ કઈ નાળિયેર નથી, તેમ કાચલી કોરની લાલ છાલ છે આ બાયુ ટોપરા પાકરે તાર ઘસીને કાઢી નાખે છે ને, લાલ છાલ, લાલ છાલ એ કઈ ટોપડું નથી, એ લાલ છાલ ની પાછળ ધોળો મીઠો પિંડ પીડ્યો છે શેર દોઢસે નો, એ નાળીએ છે, એ શ્રીફળ છે. એમાં શરીર છે, એ છાલા છે. નાળિયેરમાં જેમ છાલા ઉપર ના હોય ને પેલા, હવે તો લોટ નું ઓલા થઈ ગયા હંસા, નહી તો ઘંટીમાં કરતા ને છાલા વળી કાઢતા લોટ, એમ હતું પેલા, હવે ધોંચા થઈ ગયા બધા જ્યાં ત્યાં, નહી તો લોટ દળે ને પછી કાઢે છાલા વળી. એ આ છાલા છે, અંદર જેમ કાચડી છે એમ અંદર આઠ કર્મ, એ કાચડી જર અંદર ધૂળ છે. જેમ ઓલી લાલ છાલ છે એમાં પુન પાપના સુભસ્મના ભાવ, એ લાલ છાલ છે. એ લાલ છાલ ની પાછળ ધોળો સફેદ ગોળો છે, એ નાળિયેર છે. એમાં પુન પાપના છાલ ની પાછળ ભગવાન છે, એ આનંદનો ખંડ ગોળો છે. આ તો બે દાખલામાં તો બે એવું છે કે નહીં? અરે અરે, એની જાતને જાણી નહીં ક્યાં. અહીં તો શાસ્ત્ર ભણતર સુધી આવ્યો તો એ કે વિકલ્પ છે. રાજ છે બાપુ, કે છે શાસ્ત્ર કે અભ્યાસ કા તો ફળ એ હૈ કે રાજાની વિકલ્પો દૂર કરના ઓર નિશુદ્ધાત્મા કો જાવના. હા હા, એ રાગ છે તેને છોડવો અને શુદ્ધ આત્મા છે એનું ધ્યાન કરવું. આ ધ્યાન શું, શુદ્ધ આત્મા શું, કોઈ દિશે રખડી મળ્યો છે ના દીકરાથી, ડોણાશી ના ઉતારા, ઘાઘરાના કુતરાના નરકના અનંત અનંત ભવ, અનાદિ નો છે નહીં, કઈ નવો છે, આદિ આદિ છે કઈ, ભૂતકાળમાં ક્યારે નહોતો, એ સદાય છે, ક્યાં હતો, ક્યાં, બહુ ભ્રમણમાં. આ હા, એક ભાવ છોડીને બીજો, બીજો છોડીને ત્રીજો, ત્રીજો છોડી. આ એવા અનંત ભાવ ભ્રમણને છેદવાનો ઉપાય, રાગાની વિકલ્પ દૂર કરના ઓર નિશુદ્ધાત્મા કો ધ્યાવના. અસ્તી નાસ્તી કરી, હા હા, ઘેણું પડે ભાઈ, એ ચાલતું નથી ને. એક તો નવરો નથી જગતના ધંધાના પાપાડી, પૈસા ને બાયડી ને છોકરા હાસવા ને રાજી રાખવા, એમાંથી નવરો થતો નથી. એમાંથી નવરો થાય તો સાંભળવાનું મળે, એ હાથું મળતું નથી. આ કરો ને આ કરો ને આ કરો. અહીં કે છે પ્રભુ, એક વાર સાંભળ ને પ્રભુ. હા હા, અહીં તો જન્મ રહીત ની વાતો છે બાપા. એ દેવ નો ભાવ પણ દુઃખ નો છે. આ શેઠિયાઓ કરોડપતિ અબજોપતિ દુખિયા છે બધા બિચારા, ભિખારા માગે છે કે લાય પૈસા લાવો, બાયડી લાવો, આ લાવો, આ લાવો. અંતર આત્મામાં આનંદ લક્ષ્મી પડી છે એને તો જોતો નથી. હા હા, એને લેવા માગતો નથી. એ બધા ભિખારા છે, અબજોપતિ રાકા છે. શાસ્ત્રમાં એને વરાકા કયા છે ભગવાને, વરાક એટલે ભિખારી, ગરીબ માણસ છે. નિર્ભય જણા બધા પૈસા વાળાને ગરીબ કે સાઈ, ધૂળ આત્માના આનંદ નું ભાન નથી. સમજાણું કાંઈ
अनंत आनंद लक्ष्मी पड़ी है अंदर, ध्रुव तत्व है। एक समय नी दशा पलटती नहीं, पाछळ ध्रुव तत्व है, आत्मा वस्तु आत्म तत्व। ये हूँ देह में रहो छता हम जोतो नहीं, के ये भगवान नो मळवा जातो नहीं, वस्तु पड़ी है अंदर। आई बात तुम करे निज शुद्धात्मा को जाना आनु नाम धर्म। निज शुद्धात्मा नो अंतर ध्यान में अलग विषय बनावो। निर्मल वितरागी पर्याय में नित्य आनंद नाथ ने विषय में लेव अनाम धर्म है। एनु नाम सम्यक दर्शन है। हजी तो सम्यक दर्शन धर्म की पहली सीढ़ी। हम जाणो काय एनु ज्ञान तो करे। अरे अनंत काल मारे करता कि दुखी 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 शेठिया दुखी नवी सुही देवता देवलो हिंसा नवी सुही शेठ सेनापति बदा दुखी से बचा आत्मा आनंद न स्वाद विना अतिन्द्रिय आनंद न स्वाद विना एनो स्वाद दार भात शाक मिश्रूप के एनो स्वाद जीवन थी ये तो जड़ है एम स्त्री नु शरीर है एनो एनो भोग आपवाने नथी ये तो माटी जातो पण ये ऊपर लग जाइने राग करे तो ठीक है ये राग नो अनुभव है ज्ञानी ने। ये राग नो हवा है ये अँ छोड़ी ने के राग नो हवा छोड़ी ने अरागी भगवान से नंद। अरे आई बात हे हाँ भगवान खेरी थी नो आयो इन क्या शू हाँ भी क्या कहता था आम से तेम से तेम से आत्मा आओ से भगवान ते जिनवर देव नी वार्ता सांभी नहीं हम जाणू काय शुद्धात्मा ने ध्या चैतन्य प्रभु अंदर आनंद नो नाद सच्चिदानंद स्वरूप सत एटले छे चीज एटले ज्ञान ने अतिन्द्रिय आनंद नो कंद छे प्रभु। एने तारा वर्तमान ज्ञान नी पर्याय नो विषय बनाय जे पर्याय ने ते राग ने पर नो विषय बनायो छे तो मिथ्या विषय छे। जी जी अंतर आत्मा आनंद स्वरूप एनी ते सांभळी ने एने ध्येय बनाय करवानू ये छे बाकी बधी वातू छे। शू कहते भावो छे कीधी तू लोग कीधु बोलो आपनो भाई नहीं हुमतलाल भाई धनबाद ये के भावा थे टाइम कीधु भावो छे कीधी तुम्हें परमा आतंक गया था कोई नहीं शरीर में गो छात्म कोई नहीं शरीर वाव थो मान्यू एक शरीर वाव बैली वाव छोकरा वाव पैसा वाव के वावा एक वाव निकले तो मरी जाए जना तो कितना वाव उड़ गया ने। एक वाव नहीं निकल पड़ो खराब पानी हो पग में निकले राज नाखे राज आ पैसा रहने के वावा खर्चा से बैली वाव पैसा वाव आबरू वाव छोकरा वाव भणतर वावन पंडित छू
ધ્યાન પણ અભાવો બહાર ના. ભગવાન જન્મ મરણ રહીત નો માર્ગ પ્રભુ આખરો છે ભાઈ, એ તે સાંભળ્યો નથી, તને ગરજ નથી કરી દે. દુનિયાના પાપ ને આડી ઊન કરવા એ નવરો નથી, ત્યાં વળી આ સાંભળવા નવરો થાય ત્યારે એને સાંભળવાનું મળે, પણ કઈક જાતનું મળતું ભૂલ્યું તું. આવું સાંભળવાનું મળે ત્યારે એમ કે ભલે ઝીણ ઝીણું ઝીણું, એ નિશ્ચય ની વાતો એમ કે વિચારે કાઢી નાખ્યા. હા તો ઈ કે છે નિધ ઇસને ઇસ વ્યાખ્યાન કો જાણકર તીન ગુપ્તિ મેં અચળ હું પરમ સમાધિ મેં આરૂઢ હો કે આ નિજ સ્વરૂપ કા ધ્યાન. નિજ સ્વરૂપ ભગવાન નહીં, ભગવાન તો ભગવાન માં રહ્યા. ભગવાન નું ધ્યાન કરવા જશે દરાક થશે. હા પૂર્ણ ન હોય વિતરાગ ત્યાં સુધી, ત્યાં સુધી આવે ભાવ, પણ એ ભાવ છે રાગ છે. હા હા ભગવાનની ભક્તિ આદિ નો ભાવ રાગ પણ છે. અહીંયા તો કે છે પ્રભુ એક વાત અંદર આત્મા જે રાગ રહી છે એ ભવ ને ભવના ભાવ વિનાની ચીજ છે અંદર. હા 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 પણ આ બહાર ના ફાસફૂસ વાળા એવા લાગે ને, માણ માં હાડકા હોય ને એમ ફાસફૂસ હોય છે હાડકામાં, ચમ ચક ચક થાય. છોકરાઓ હું જોવા જતા તેમ લોકો એ કઈ ઘૂંટડા છે ત્યાં જશે ને એમ કે માણ માં બળી ગયા ને હાડકા પીડ્યા હોય ને એમાં ફાસફૂસ હોય. શું કહેવાય ફૂસફૂસ, એટલે આમાં ચપ ઘણું થાય. એટલે છોકરા નાની ઉંમર ના જોવા જતા ને, મેં નાની દહ વર્ષની ઉંમર ની વાત કે ન્યાય ભૂતળા છે ન્યાય ચક્ત થાય ને, ભૂતળા કઈ નથી હાડકામાં ફોસફાસ છે. આ બધા હાડકાના ફોસફાસ છે આ બધા, શરીર ને વાણી ને પૈસા ને બંગલા ને મકાન ને. હા ભગવાન બિરાજે છે અંદર પ્રભુ, તું છો કે નહીં છો? તો કેટલા કાળ નો છો, કેટલો કાળ રહેવો છો? 37 કાળ છે, એક સમય માત્ર રહેવો છે. એ તો ત્રિકાળ વસ્તુ છે. ભગવાન તો આત્મા અનાદિ છે, નવો થયો નથી, એની આદિ નથી, અનાદિ છે, અનકાળ રહેશે, રખડતો જ્ઞાન માં રહેશે, રખડતો રહેશે, અને ભાન કરશે તો પરિભ્રમ મટીને મોક્ષમાં જશે, ક્યાંય રહેશે. સમજાવણું કઈ આવી વાતો છે. નિજ સ્વરૂપ કા ધ્યાન કરના જોયું નિર્ભય. આ તો આ વાત છે બાપુ, દુનિયાને જાણી છે ને, મેં બધા નથી જાણી શકી દુનિયા. અહીં તો દુકાનો પર શાસ્ત્ર વાતું તો નાની ઉંમરમાંથી, પાંચની સાલથી વાત છે, પાંચની સાલ કેટલા વર્ષ 70 માં તો દીક્ષા લીધી છે. આ 68 દીક્ષા ને હાલે શરીરને, અને એ પહેલા દુકાન છે ને પાટણમાં, દુકાન છે ને ભરૂચ ને વડોદરા છે, પાંચ છે ત્યાં પિતાજીની દુકાન. 9 વર્ષ જો કે દુકાન ચલાવી હતી મેં 5 વર્ષ, 19 ઉંમરથી 70 વર્ષની ઉંમરથી મેં 5 વર્ષ પાલીસમાં દુકાન છે, ત્યાં મોટી દુકાન છે, 3 લાખની પેદાશ છે. એક વર્ષ નહીં 3 લાખની પેદાશ છે અત્યારે. એ દુકાન પિતાજીની હતી, ત્યાં 9 વર્ષ ગયા, ત્યાં શાસ્ત્ર વાંચતો હું તો પૂર્વના સંસ્કાર હતા ને, દુકાનનો ધંધો હાલે પૂરો ધનવરા છે શાસ્ત્ર.
ठान क्वेश्चन मात्र में चले पिताजी ठान क्वेश्चन क्या जन्म से गिरो ये शासन सब ऋषिकारी उत्तराधन आचार अंश दुकान पर वहां चला नानी आ चीज बीजी अठोतेर मासो में सर आ अठोतीर आयो ने अंदर थी ओहो मैं तो सेठिया ने कहीं सेठिया आया था दामनगर दीदी दामो तो सेठ दीदी 10 लाख रुपया 8 वर्ष पहला हो 2 लाख अत्यारे 25 गुना थी गया एने कहीं सेठ आ शरीर रही थमो एने भव ब्रह्म रही थमो तो आप शास्त्र छा दीरवाई मोक्ष ने माटी इन शरीर रही थमो तो आ समय सार छे એ નિરાહ પાડતા ને એમાં હતા ખરા નામાં એ જ્યાં છૂટ્યું ત્યાં ભડક્યા હા હા એ મારે જુદો ભાઈ તને કઈ તો ત્યાં સુધી કહ્યું કે તારો આત્મા અહીં બિરાજે છે પ્રભુ અહીં છે કે નહીં વસ્તુ છે કે નહીં એ તત્વ છે કે નહીં એ પદાર્થ છે કે નહીં વસ્તુ છે તો આનંદ ગુણ વસેલા છે અંદર આહા અતિન્દ્રિય આનંદ જ્ઞાન આદિ આનંદ ગુણ નો વાસ એમાં માટે એને વસ્તુ કહીએ એ વસ્તુમાં વસ આ વાસ્તુ કરે છે કે નહીં દૂરના 5-5 લાખ ના મકાન થાય ને બંગલા આ વાસ્તુ કર્યું 2000 ખર્ચા 5000 ખર્ચા ને અમલદાર અધિકારીઓ ને બધા બોલાવ્યા હોય બધા રાજી કરવા ને સૌને જમાડવા એ વાસ્તુ તો પાપનું છે આ વસ્તુ ભગવાન આનંદ નો નાદ પ્રભુ છો ત્યાં જાને તો વાસ્તુ કે જ્યાં વસ્તુ લે ને હા 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 જાન કરનો વસ્તુ ત્યાં અરે આવી વાતો વાતે વાતે ફેર છે હે નિજ સ્વરૂપનું ધ્યાન કરના લેકિન જબ તક તિન ગુપ્તિયા ન હો પરમ સમાધિ ન હો અંદરમાં મનથી વચનથી વિકલ્પ છે છૂટીને સ્થિરતાનું ધ્યાન ન હોય તબ તક વિષય કસાય કે હટાને કે લીએ પર તરફના વલણના વિષયને કસાયના ભાવોને છોડવા માટે પરજીમો કહો ધર્મોદેશ દેના એ માર્ગ આ છે એમ દેના એ પોતાને સંબોધે પરને સમજ આવા શાસ્ત્રો પડ્યા છે એને વાંચવાના વખત ન મળે પણ પેલા વાંચે ખબર પડે ને અમારા માસ્ટર એવા હતા ધીરુભાઈ વાત પેલી અમારા માસ્ટર હતા નિશાળમાં ચીધી 12-13 વર્ષની ઉંમરની વાત છે આ તો 74 વર્ષ પહેલાની વાત છે એ માસ્ટર એવા હતા મારા કે વાંચીને આવજો તમે ઘણું કરીને એને બાયડી નહોતી એ જેમ છોકરા જે વિસ્તાર હોય ને શું કહેવાય ક્લાસમાં હા મુખ્ય 2-4 છોકરાને બોલાવે ઘરી અને પોતે રાંધે અને એની હારી વાતો કરતા જાય બાયડી નહોતી એમ છે કણબી વાડમાં દુકાન હતી આ તો 74 વર્ષ પહેલા એની વાત છે 13 વર્ષની ઉંમરની એટલે વાંચીને આવ્યા છો હા ભાઈ વાંચીને આવ્યો છું હવે હા બહુ અમારી વાત તમે વાંચીને સમજ્યા શું ને અમે શું કહીએ છીએ એનો મેળ કહો જોવે કારણ કે નરોત્તમ હતો માસ્ટર એ રાંધતા હોય રાંધતા રાંધતા વાત છોકરો હોશિયાર હોય ને 2-4 ને બોલાવે વાંચીને આવ્યા છો કે સાંભળો હવે હવે એ પાઠનો અર્થ સાંભળો પછી હોય મારો તો આપણે કઈ અર્થ કહી દેતા હતા ને આ અર્થ કઈ બીજો એમ એક વાર વાંચવું હોય સાંભળ્યું હોય તો પછી બીજું શું કે છે તો એને તુલના કરે
આ બિચારાને વખતી ક્યાં છે? હા તો કે છે, જબ તક ધ્યાનમાં સ્થિર ન થઈ શકે તબ તક વિષય કસાયો કે હટાને કે લીએ પરજીવો કો ધર્મ ઉપદેશ દેના, ધર્મ ઉપદેશ આ દેવો આવો. ઉસમે ભી પર કે ઉપદેશ કે બાને સે મુખતા કર અપના જીવી કો સંબોધના. બાપુ આ વસ્તુ મને ઠીક લાગે છે, તમને ઠીક લાગે છે એમ કે ઈ કે છે. જો પર કો અપને કો સમજાવે, અપને જીવ કો સમજો ઈશ્વર હૈ કે પર કો ઉપદેશ અપને કો સમજાવે, જો માર્ગ દૂસરો કો છોડાવે, જે માર્ગ દૂસરો કો છોડાવે વો આપ કેસે કરે? બીજાને એમ કે બાપુ રાગ છોડવા જેવો છે, એ પોતે પણ કેમ રાગ ન છોડે? સમજાણું કઈ છે છે ને આમાં લખેલું છે અંદર પર કો ઉપદેશ દેતે અપને કો સમજાવે, જો માર્ગ દૂસરો કો છોડાવે આપ કેસે કરે? इससे मूल संबोधन अपना ही है. आत्मा नो पोता नो पकार छे के छे. बीजा ने कहे छे के राग रही था, राग रहे पोता ने माचे के छे राग रही था अंदर रहा है. हम जानू खाए इससे मुख्य संबोधन अपना है. पर जीव के ऐसा ही उपदेश है, जो यह बात मेरे मन में अच्छी नहीं लगती तो तुमको भी अच्छी नहीं लगती होगी. राग से मने प्रेम में सारो नहीं लागतो ठीक, तो तुमने पण राग ठीक लागो न जोईए. न्याय માર્ગ ભાઈ જન્મ મરણ રહી થવાનો રસ્તો, સમ્યક દર્શન. સમ્યક દર્શન હજી હો તારી તરફ ક્યાંય રે, આ કોને કહેવાય ની ખબર ક્યાં દુનિયાને. ભાઈ છોકરા છોડે દુકાન છોડી થઈ ગયા, તારી તરફ ભૂલે નથી તારી તરફ. હજી સમ્યક દર્શન ની ઠેકાણા નથી ત્યાં તારી ક્યાંથી આવ્યા. સમ્યક દર્શનમાં તો વિકલ્પ રહી સ્વરૂપની અનુભવમાં પ્રતીતિ થવી. એને તો હજી સમ્યક દર્શન ધર્મની પહેલી સીઢી, ધર્મનો પહેલું પગથિયું. અહીંયા કે છે મનને તે રાગ આદિ મને ઠીક લાગતા નથી, તમને પણ ઠીક ન લાગના જોઈએ. તું ભી અપને મનને વિચાર કરો. ત્રાસી થઈ માખણ ની વાત છે બાપા, એ તો સમ્યક દર્શન કેમ થાય એની વાત છે. સમ્યક દર્શન હો ચારિત્ર તો ક્યાંય રહ્યા. એ છે કે કુન પરિણામથી પણ સમ્યક દર્શન ન થાય, પાપના પરિણામની તો વાત શું કરવી, પણ શાસ્ત્રના પરિણામ વિકલ્પથી પણ સમ્યક દર્શન ન થાય. કેમ કે ભણતર છે તો પરરક્ષી છે અને આ સ્વ આશ્રય લેવો છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ અતિન્દ્ર જ્ઞાનાનંદ સ્વરૂપ, એનો આશ્રય લેવો તો દિશા ફરી જાય છે. ભણતર જે દિશા છે, જે દશાની જે દશા એટલે રાજદેશની દશાની પરતર દિશા છે. શું છે પણ એ પુનપાપ રહીતના શુદ્ધ પરિણામની દશા સ્વ ઉપર દિશા છે, સ્વ પર દિશા છે.
સમજાણું કાંઈ એમાં? જે પુણ્ય પાપના વિકાર રાગ છે એ દશા પરરૂપ દિશા છે એની, અને આત્મામાં સન્મુખ થવામાં વિતરાગી પરિણામની દશા એની દિશા દર ઉપર છે. લોજિક થી તો કહેવાય જ, પણ હવે કોઈને સમજવું નથી એને એમને એમ ઢોર જેવા જીવનગી ખાવે, ઢોર મજૂરી કરીને ખાય, આ રડીને ખાય. શું છે બાપા એ જીવન નહીં બરાબર. હા, એ તું કે છે જ્ઞાન કે લી શાસ્ત્ર કો પડતે હું એ બીજ કે આત્મજ્ઞાન નહીં. બીજી વાત તો ક્યાં રહી ગઈ? હા હા, હજી તો સાચા શાસ્ત્ર જ મળવા મુશ્કેલ છે, અને આ સાચા મળે ને એને પડતે હોય બી જીસકે આત્મજ્ઞાન નહીં. આત્મજ્ઞાન જેને કે તે નથી આત્માનું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન નહીં. દેહ છૂટીને ચાલ્યો જશે, અને જેટલા ક્ષણ જાય છે એ બધા મરણની તિથિ નક્કી છે તેની સમીપ જાય છે. જેટલા મહિના વર્ષ દિવસ જાય છે એ મૃત્યુનો સમય નક્કી છે, કે આ સમય દેહ છૂટવાનું નક્કી છે એની સમીપે જાય છે, મૃત્યુની સમીપે જાય છે. અને આ તો કે છે કે હું મોટો થયો ને કઈક વૃદ્ધો એવા મૃત્યુની સમીપે જતા કાળમાં આ આત્માનું મૃત્યુ ન થાય કરી લઈને બરાબર. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, શ્રીમદ કે છે ને ક્ષણ ક્ષણ ભયંકર રાગ ને પુણ્ય પાપના ભાવ મારા માનીને રાજી થાય ત્યાં તારું મરણ થાય છે ભાઈ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ 16 વર્ષે કે શ્રીમદ રાજચંદ્ર, 16 વર્ષની ઉંમર દેહની, આત્માને ક્યાં ઉંમર, એ તો અનાદી છે. 16 વર્ષે એમ કે છે કે હે જીવ, ક્ષણે ક્ષણે ભયંકર ભાવ મરણ થાય છે. એ પુણ્ય પાપના ભાવમાં રોકાઈ ગયો ત્યાં તારી શાંતિનું મરણ થાય છે. હે, પેલા પોકારતો અંદર નહોતો ને, પૂર્વમાં સંસ્કાર કરે છે તેમાં કે ને છેલ્લે ન કરે આત્મ તારો, આત્મ તારો શીઘ્ર એને ઓળખો. 16 વર્ષની ઉંમરે પછી પરિણામ થતા પછી રે આત્મ તારો, આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મના સમદર્શી દો આ વચનને હૃદય લખો. 16 વર્ષ કે છે સિમુદ્રા, બહુ પુણ્ય કેરા પુણ્યમાં. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. પૈસા વધ્યા 5-6 લાખ થયા, બાયડી છોકરા 8-8 છોકરા છે, એક એક છોકરો કમાવ જાગ્યો. હું અત્યારે તમારા બા થાય છે ને બધા, હું કે હંસા ફેક્ટરી હું કે છે ફેક્ટરી કરી, અને ફલાણે આ છોકરો ફેક્ટરી કરી ફલાણો મુંબઈમાં. હંસા બહુ હમણાં બહુ હલ્યા છે ફેક્ટરી જાણ, કઈક 5-5-50 લાખ થાય કે એ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો.
શું કુટુંબ કે પરિવાર થી વધવા પણ એ નહીં ગ્રહો વધવા પણ સંસાર નું મરદેહ ને હારી જવું વાહ નરદેહ ને હારી જવું એનો વિચાર નહીં અહો હો એક પળ પણ તમને હો એક પળે વિચાર કેવો છે ને હા હા સમજાણું કાંઈ એ અંદરની સ્થિતિને જોવા માટે નવરો ક્યાં છે કે છે જ્ઞાન કે લી શાસ્ત્ર કો પઢતે હુએ ભી જીસકે આત્મજ્ઞાન નહીં હા 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 એ મૂર્ખ છે એસા કથન કરતા હૈ ચોરાસી મોહ નિમિત્તે સત્થુ કિલ લોહી પડી વજઈ ઈઠું તેણ ભી બહુ ન જાસું વરસો કેમ મગન તથુ આ લોકમાં નિયમ છે જ્ઞાન કે નિમિત્ત શાસ્ત્ર પઢતે જાતે હૈ હા તો ત્યાં સુધી આવ્યો તો પરંતુ શાસ્ત્ર કે પઢને સે ભી જીસકો ઉત્તમ જ્ઞાન નહીં હુઆ વરબોધ આત્મજ્ઞાન હા જોયું શાસ્ત્ર જ્ઞાની વરબુદ્ધ નહીં હા પ્રધાન જ્ઞાન નહીં ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એનું જ્ઞાન એ વરબો છે શાસ્ત્ર પઢે જાતે હૈ પરંતુ શાસ્ત્ર પઢને સે ભી જીસકો ઉત્તમ જ્ઞાન નહીં હુઆ ઉત્તમ જ્ઞાન નો અર્થ હૈ આત્મજ્ઞાન યહ ક્યા મૂર્ખ નહીં હૈ શાસ્ત્રને તો દયાથી વાત કરે ને બાપુ શાસ્ત્ર ભણ્યો પણ જો આત્મજ્ઞાન ન કર્યું તો એ મૂર્ખાઈ ન ગઈ તારી દુનિયાના ડાયાની તો વાત ક્યાં કરવી પણ શાસ્ત્રના ભણતરના ડાયા પણ આત્મજ્ઞાન નહીં કરે તો એ પણ મૂર્ખ છે કે છે છે એમાં સંદેહ નહીં તચ્છ છે ને તચ્છ મૂર્ખ નહીં હૈ ક્યાં મૂર્ખ નહીં હૈ મૂર્ખ હી હૈ તચ્છમ મૂર્ખ એ સત્ય છે એમ કે છે કહો પંડિતજી આપ તો સંસ્કૃત નો પ્રોફેસર છે મોટા ધંધા આ લોક મેં યદ્યપિ લોક વ્યવહાર છે નવીન કવિતા કા કરતા કવિ કવિ કરે છે ને નવી નવી કરતા હો તો એ તે શું થયું એ ક્યાં જ્ઞાન છે કવિ હોય છે ને શીઘ્ર કવિ એકદમ આસુ કવિ આમ તરત બનાવી દે કવિ એ તે શું એ વસ્તુ છે કે આત્મજ્ઞાન વિનાની એ ચીજ બધી મૂર્ખાઈ ભરેલી છે કે હમણાં કાગળ નહોતો આવ્યો સંસ્થા ભવસાગર કર્ણાટકમાં દિગંબર સાધુ શ્રી ભવસાગર ધીરુભાઈ એના 10 પાત્ર આવ્યા કર્ણાટકમાં છે આસુ કવિ 18 વર્ષની દીક્ષા દિગંબર નગ્ન મુનિ એના પત્ર 10 આવ્યા અહીંયા અહીંનું આત્મધર્મ વાંચ્યું ત્યાં એક શેઠિયો કોઈ છે ગ્રસ મોટો ગામ કંઈક બોલે કેવું ગામ કીધું હા ત્યાં એ માનીચંદભાઈ આવે ને
વાત એમાં સાંભળવા ગયો. સાધુ દિગંબર 18 વર્ષની દીક્ષા હોય, 17 નેતિ અને આ શું કહીએ, ગાયનું ગણાવે આમ આયનું સાંભળીને આવ્યો કાગળ. સ્વામી આ શું કીધું તમે, આ લાખો માણસના જન્મ મરણના ઉધારના રસ્તા અમે સાધુ નથી એમ કહી દિગંબર છે નગ્ન મની 18 વર્ષની દીક્ષા આ શું કહી, અમે સાધુ નથી, અમે મુનિ નથી, આપ કહો છો વસ્તુ જ મારી પાસે નથી. હા દિગંબર સાધુ 10 કાગળ આવ્યો, 10 તમારું આત્મ બે ઘરાક બનાવ્યા છે, મેં 5-6 ઘરાક બનાવીને આવવાનો છું ત્યાં. હા એવી વાત છે, દિગંબર છે બિચારો શીઘ્ર કવિ, ગાયન જોડીને કવિતા બહુ આવે છે બહાર માને છે ના છે. એ શું ચીજ છે બહારની, અંતરના આત્મજ્ઞાન વિજ્ઞાન હોય બહારનું નગન પણ બધું થોથા છે. હા હા એ અહીં કે છો, એ આવા કવિ થાય તો પણ શું કે છે, એ કઈ આત્મજ્ઞાન નથી વિશેષ કે છે. એ રીતે 83મી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને 84મી ગાથા ઉપર વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. Thank you.